ગાંધીની યાત્રાનો આજે ત્રીજો દિવસ હતો. આજનો દિવસ ઇન્ડિયા ગઠબંધન માટે ખૂબ ખાસ રહ્યો. આજે તેમની સાથે આમ આદમી પાર્ટીના હજારો કાર્યકર્તાઓ અને ભરૂચના ઉમેદવાર ચૈતર વસાવા પણ જોવા મળ્યા. આજે રાહુલ ગાંધીએ જાતિ જનગણના, ખેડૂતોનો મુદ્દો, આદિવાસીઓની સમસ્યા અને અગ્નિવીર જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પરંતુ સૌથી મહત્વની બાબત તો એ પણ હતી કે રાહુલ જ્યારે ભરૂચમાં હતા અને અહેમદ પટેલનું પરિવાર તેમની સાથે યાત્રામાં નહોતું. તર્ક અનેક લાગી રહ્યા છે. રાહુલ ગાંધીની યાત્રાનો ત્રીજો દિવસ. આપ અને કોંગ્રેસ એક મંચ પર. નેત્રંગમાં બંને પાર્ટી સાથ સાથ. રાહુલ ગાંધી છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે. તેઓની યાત્રામાં 14 લોકસભા બેઠકોને આવરી લેવાઈ છે. આ સ્થિતિમાં તેઓએ પોતાનું ધ્યાન આદિવાસી મતદારો પર કેન્દ્રિત કર્યું છે અને યાત્રાનો રૂટ પણ એ જ રીતે ડિઝાઇન કરાયો છે. રાહુલ ગાંધીએ પોતાની યાત્રા દરમિયાન આજે પણ તમામ લોકોની ભાગીદારી પર ભાર મૂકતા જાતિગત જનગણનાની વાત કરી હતી. अब एक एक्सरे कर लेते हैं, पता लगा लेते हैं कि भैया भागीदारी आज तक किसकी है, धन किसके हाथों में है, आदिवासियों के हाथों में है कितना है, बड़ी बड़ी संस्थाओं में कौन लोग बैठे हैं, आदिवासी बैठे हैं, दलित बैठे हैं, कौन बैठे हैं. दूध का दूध पानी का पानी हो जाएगा. आपको पता लग जाएगा कि हमारा यहां पे 24 घंटा बेवकूफ बनाया जा रहा है. डेटा मिल जाएगा, उसके बाद हिंदुस्तान की सच्ची राजनीति शुरू हो सकती है. ये हम करना चाहते हैं. पहला कदम हमने अपने मैनिफेस्टो में लिखा है, जाति जनगणना और ये जो 50% का रिजर्वेशन है, ये जो लिमिट डाल रखी है, इस लिमिट को हम हटा देंगे. समझ में आई बात? આ તરફ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે જાતિનો દુરુપયોગ વડાપ્રધાન મોદીએ કર્યો, કારણ કે ગુજરાતમાં જ્યારે હતા ત્યારે ક્યારેય ન બોલ્યા અને પીએમ થઈને પોતાને ઓબીસી ગણાવ્યા. કોંગ્રેસ તો તમામને ન્યાય અપાવવા માટે જાતિ જનગણનાની વાત કરે છે. મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ક્યારેય જાતિની વાત નથી કરી, પણ જેવી દેશની રાજનીતિ કરવાની શરૂઆત કરી ને પોતે જાતે કહેવા માંડ્યા કે હું ગરીબ સમાજમાંથી આવું છું, પિછડા સમાજમાંથી આવું છું, બક્ષીબંધ સમાજમાંથી આવું છું, એટલે જાતિના નામે આખા દેશમાં રાજનીતિ કરવાની શરૂઆત કરી. એ જ રીતે ધાર્મિક ધ્રુવીકરણ થાય, ક્યાંક જાતિના નામે ભાગલા પાડવાના, ક્યાંક ધર્મના નામે ભાગલા પાડવાના, અને પોતાની સત્તાનું સિંહાસન ટકી રહે એ માટેના સતત પ્રયાસો ભારતીય જનતા પાર્ટીએ કરેલા છે. રાહુલ તેમના તમામ મુદ્દાઓ પર અડગ છે, ચાહે વાત જાતિ આધારિત અધિકારની હોય, ખેડૂતોની હોય કે પછી અગ્નિવીર. જો કે આજના દિવસની સૌથી નોંધનીય બાબત તો એ હતી કે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આપ અને કોંગ્રેસ બંને એક સાથે એક જગ્યા પર એક મંચ પર જોવા મળ્યા. આજુ ભરૂચ લોકસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા. ચૈતર વસાવાએ રાહુલ ગાંધીના સ્વાગત અર્થે એકઠા થયેલા કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ સાથે પરંપરાગત ડાન્સ પણ કર્યો હતો. ચૈતર વસાવાના હાથમાં કોંગ્રેસનો ઝંડો હતો અને તેઓ બરાબર લોકોની સાથે ડાન્સમાં મશગુલ હતા. રાહુલ ગાંધીની સાથે તેઓ કારમાં પણ જોવા મળ્યા. આ પ્રથમવાર હશે કે જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઝંડા એક સાથે અને કાર્યકરો પણ એક સાથે ઝૂમતા જોવા મળ્યા. સાથે જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે રહીને ચૂંટણી લડશે અને જીત મેળવશે તેવો આશાવાદ ચૈતર વસાવાએ TV9 સાથેની વાતચીતમાં કર્યો હતો. સાંભળો. આપ જોઈ શકો છો, શરૂઆતમાં મારા નામની જાહેરાત થઈ તો
થોડી ઘણી નારાજગી કોંગ્રેસના અગ્રણીઓમાં હતી, પણ સંમતિ થઈ ગઈ છે, બધા મને સ્વીકારે છે અને મારી યાત્રા પણ સફળ રહી છે. સ્વાભિમાન યાત્રા મેં પણ કાઢી હતી, એમાં પણ લોકોનું ખૂબ જનસમર્થન મળ્યું છે. આજે બી લોકોને એક મેસેજ છોડ્યો અમેને, સ્વયંભુ હજારો લોકો રોડ પર છેલ્લા 11 વાગ્યાથી ઊભા છે અને બધા એક પરિવારની જેમ છે. અમે ગઠબંધનને સ્વીકારીએ છીએ અને આવનાર દિવસોમાં પણ કોંગ્રેસના જેટલા અગ્રણીઓ છે એમનું માન સન્માન જળવાય, એમને વિશ્વાસમાં રાખીને અમે આગળ વધવાના છે. માત્ર ચૈતરભાઈ નહીં પણ ભરૂચની આખી ટીમ અમે ઉતરીશું, ચોક્કસ આ લોકસભા અમે જીતીશું. સૌથી નોંધનીય બાબત કે જે ઉડીને આંખે વળગે તે હતી કે ભલે ચૈતર વસાવા સાથે રહીને લડવાની વાત કરતા હોય, પરંતુ આજે રાહુલની યાત્રામાં અહેમદ પટેલ પરિવારની ગેરહાજરી. જી હા, નારાજ મુમતાજ પટેલ અને ફૈઝલ પટેલ ગેરહાજર રહેવાથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. ભરૂચ લોકસભા બેઠકનું નેત્રંગ કે જ્યાં રાહુલ ગાંધી દ્વારા સભા યોજવામાં આવી અને એ જ સભામાં, કારણ કે એ બેઠક એવી છે કે જ્યાંથી અહેમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ ટિકિટ માંગી રહ્યા હતા, પરંતુ ગઠબંધનના કારણે આ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે. અને ત્યાં આજે જ્યારે રાહુલ ગાંધી આવ્યા હતા, મોટી જનસભા સંબોધવામાં આવી હતી અને આમ છતાં અહેમદ પટેલ પરિવારના બંને પુત્ર અને એ સિવાય એમની દીકરી બંને ગેરહાજર રહ્યા હતા અને એના જ કારણે અનેક પ્રશ્નો થઈ રહ્યા છે. કારણ કે જ્યારે ટિકિટ ફાળવવામાં આવી અથવા આમ આદમી પાર્ટીના ફાળે એ બેઠક ગઈ હતી ત્યારે એમની નારાજગી પણ સામે આવી હતી. કોંગ્રેસ દ્વારા એ દાવો પણ કરવામાં આવ્યો કે નારાજગી દૂર કરી દેવામાં આવી છે, પરંતુ આજે જ્યાં સમર્થન આપવાની વાત હતી રાહુલ ગાંધીની, જે નેત્રંગમાં સભા હતી, ચૈતર વસાવા સાથે હતા, જ્યાં સમર્થન આપવાનું હતું, એ જ જગ્યા પર અહેમદ પટેલ પરિવારના પુત્રી અને પુત્ર બંને ગેરહાજર રહેલા જોવા મળ્યા છે અને એના જ કારણે અનેક પ્રકારના સવાલો થતા જોવા મળી રહ્યા છે. તૂટતી કોંગ્રેસ અને ઉપરથી કોંગ્રેસની અંદર નારાજ આ પ્રકારના નેતાઓ, આ લોકો કોંગ્રેસ માટે પડકાર વધારી રહ્યા છે. જોવાનું એ રહેશે કે રાહુલ ગાંધીની મહેનત અને યાત્રા આખરે આવનારા દિવસોમાં કેટલો કમાલ કોંગ્રેસ માટે ગુજરાતમાં કરે છે. નરેન્દ્ર રાઠોડ સાથે અંકિત મોદી, TV9, ભરૂચ.